મિત્રો આપ આજે છે શુભ શુક્રવાર અને આજના શુભ દિવસે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાય કરાય છે કથા સંભળાય છે અને શુક્ર ગ્રહને સારું કરવા માટે પણ આજે શુભ ઉપાય કરાય છે શુક્રવારના સ્વામીની માતા મહાલક્ષ્મી છે અને દેવી માતા સંતોષીમાં છે અને શુક્ર ગ્રહ અર્થાત જે નવ ગ્રહોમાં શુક્ર ગ્રહ છે જે શુક્રાચાર્ય તરીકે અસુરોના ગુરુ છે તેમની પણ પૂજા થાય છે શુક્ર જો મજબૂત હોય જીવનમાં કુંડળીમાં તો સંસાર સુખની પ્રાપ્તિ થાય છે મોજ શોખની પ્રાપ્તિ થાય છે મનોકામના પૂર્ણ થાય છે અને શુક્ર સારો હોય તો સ્કીન પણ સરસ હોય છે અને દાગ ધબ્બા કે ખીલ કે ફોડલા કુંસી જે કાંઈ છે તે થતા નથી માટે શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે આજે શુક્રવારના દિવસે શુક્રવારની કથા સાંભળવાનો મહિમા છે આજે જે ભક્તો શુક્રવારનું વ્રત કરે છે ચાહે શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે શુક્રવારનું વ્રત કરતા હોય સંતોષી માતાનું વ્રત કરતા હોય કે વૈભવ લક્ષ્મી વ્રત કરતા હોય તેઓ આજે શુક્રવારની આ કથા અવશ્ય સાંભળે આપણે આ વિડિયોમાં ત્રણેય કથા આવરી લેશું સૌ પ્રથમ શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે આપણે શુક્ર ગ્રહ નિમિત્તે જે કાંઈ વિધિ કરીએ છીએ તેના મહિમા વિશે જાણીશું અને ત્યારબાદ શુક્ર ગ્રહની વ્રત કથા અને ત્યાર પછી લક્ષ્મી વ્રત અને ત્યાર પછી માતા સંતોષી માની વાર્તા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ધનુર હસ્તાય ધીમહિ તુક્ર પ્રચોદયાત બોલો શુક્રદેવ જય મિત્રો દાનવોના ગુરુ એટલે શુક્રદેવ શુક્રાચાર્ય જેને કહેવાય છે જેઓ મહાન ઋષિ ભૃગુ અને દેવી ખ્યાતિના પુત્ર છે નવ ગ્રહોમાં ગ્રહનું સ્થાન છે જે અમરતાને પ્રાપ્ત થયેલા છે અને જેમને શુક્રવાર છે શુક્ર આપણા શરીરમાં પ્રજનન તંત્રના તથા ગરદન અને ચહેરામને નિયંત્રિત કરે છે શુક્રાચાર્ય ગ્રહ તે ધનના સ્વામી કહેવાય છે તથા ખાસ કરીને ચાંદી છે સફેદ વસ્તુ છે તેના પણ સ્વામી કહેવાય છે જેને શુક્ર ગ્રહ સારો ન હોય તેવો શુક્ર ગ્રહ સંબંધી જે કંઈ વસ્તુ છે તે દાન કરી શકે છે શુક્ર મંત્રના જાપ કરીને તે શુક્રનું શુભ પરિણામ વધુ સારી રીતે મેળવી શકે છે શુક્ર ગ્રહ તે અશ્વ ઉપર સવાર થયેલા છે તેમના હાથમાં ધનુષ બાણ છે અને ઉત્તમ બુદ્ધિ પ્રદાન કરવાવાળા રૂપ સૌંદર્ય પ્રદાન કરવાવાળા દેવતા છે જેમની કુંડળીમાં ગ્રહ શુભ પરિણામ આપે છે તેમનામાં ચુંબકીય આકર્ષણ હોય છે તેમના શરીરમાં તેજ હોય છે સ્કીન એકદમ ગ્લો કરે છે આકર્ષણ કંપન અને કલાત્મક ક્ષમતા તેનામાં જોવા મળે છે જેમના ઘરમાં શુક્ર સારો હોય છે ત્યાં ધન વૈભવ સુખ શાંતિની સાથે જાહો જલાલી જોવા મળે છે જેમ કે આપણે ફિલ્મના હીરો હિરોઈનને જોઈએ છીએ નેતાઓને જોઈએ છીએ અને બિઝનેસમેનને પણ જેમનો ઘણો સારો હોય છે જેમના જીવનમાં સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થયેલી હોય છે વંશ પરંપરાગત શુક્ર મંત્રનો જાપ પણ કરી શકાય છે આજે અને શુક્રવારનું વ્રત પણ કરી શકાય છે જે ભક્તો આજે શુક્રવારનું વ્રત કરે છે તેઓ સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને શુક્રગ્રહ અથવા તો શુક્ર યંત્રની સ્થાપના કરે અથવા તો મા લક્ષ્મી વ્રત કરતા હોય સંતોષી માનું વ્રત કરતા હોય તેઓ એ રીતે પૂજા કરે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે અથવા તો આપણા કુળદેવીના રૂપમાં જે માતા બિરાજમાન છે તેમની પૂજા કરીને શુક્રવારનો વ્રતનો સંકલ્પ કરાય છે અને આ વ્રત તે અમુક ભક્તો જીવન પર્યંત રહે છે અને અમુક ભક્તો અમુક શુક્રવાર જેમ કે સાત છે અગિયાર છે એકવીસ છે એ રીતે વ્રત કરી શકે છે માનતા માની શકે છે મનોકામના સીધી અર્થે ઉજવણામાં બીજું કાંઈ નથી અત્યારના સમય પ્રમાણે જોઈએ તો શુક્ર ગ્રહનું આ ઉજવણું કોઈ પણ માતાજીના મંદિરમાં જઈને દાન ધર્મ કરી લેવું જોઈએ નાની બાળાઓનું પૂજન વિધિ કરવું આદર સત્કાર કરવો ભેટ આપવી એ જો કરી શકાય તો કરાય નહીંતર અત્યારે જો કોઈ ઘેરે આપણા ઘેરે નાની બાળકોને મોકલે નહીં તો મંદિરમાં જઈને દાન પુણ્ય કરવું સહેલું પડશે માતા મહાલક્ષ્મીના મંત્ર જાપ કરી શકાય છે સંતોષી માના મંત્ર જાપ કરી શકાય છે જીવનમાં સંતોષ વૈભવ ધનની કમી કદી રહેતી નથી જ્યાં સર્વ સુખોમાં ઉત્તમ તેવું સંતોષ સુખ છે જેને સંતોષ ધન પણ કહેવાય છે તે ઘરમાં સર્વે કોઈ સુખ શાંતિથી રહી શકે છે સાદી સરળ રીતે પૂજન કરીને આ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ આવો આપણે સાંભળીએ સૌ પ્રથમ શુક્ર ગ્રહ સંબંધી વ્રતકથા ત્યારબાદ લક્ષ્મી માતાની વ્રતકથા અને ત્યારબાદ સાંભળીશું મા સંતોષી માતાની વ્રતકથા બોલો મા ભગવતી દેવીની છે પ્રાચીન કાળની વાત છે એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા એક રાજકુમાર બીજો બ્રાહ્મણ મિત્ર અને ત્રીજો ધનિક પુત્ર રાજકુમાર તથા બ્રાહ્મણ કુમાર વિવાહિત હતા ધનિક પુત્રનો વિવાહ થઈ ગયો હતો પરંતુ નવવધુને એકવાર પિયર મોકલ્યા પછી તેડવા જવાના બાકી હતા એક દિવસ ત્રણેય મિત્રો સાથે મળીને ચર્ચા કરતા હતા ત્યારે બ્રાહ્મણ કહ્યું કે સ્ત્રી હોય તો જ ઘરમાં સુખ શાંતિ રહે છે ઘર લાગે છે છે જાણે કે લક્ષ્મીનો વાસ હોય ત્યારે ધનિક પુત્ર માતા પિતાને ઘેર આવીને કહે છે કે મારે પોતાની પત્નીને તેડવા જાવી છે ત્યારે માતા પિતા આ પુત્રને સમજાવે છે કે દીકરા અત્યારે શુક્ર દેવતા અસ્ત થયેલા છે જ્યારે શુક્રદેવ અસ્ત થયેલા હોય ત્યારે પ્રેમમાં વિઘ્ન આવે છે બાધા આવે છે પ્રેમ પૂરતો મળતો નથી એટલા માટે જ જ્યારે શુક્ર અસ્ત હોય ત્યારે લગ્ન વિવાહ આદિ સંપન્ન કરાતા નથી જ્યારે શુક્ર ઉદય થાય ત્યારે તું નવી દુલ્હનને તેડીને આવજે પરંતુ દીકરો આ બધી વાતમાં કંઈ માનતો નથી એનું કહેવું એવું છે કે આવું કાંઈ હોતું નથી અને આમ વિચારીને તે પોતાની નવી દુલ્હનને બહુને તેડવા માટે સસુરાલ પહોંચી જાય છે સાસરિયામાં જાતા સાસરિયા લોકોએ પણ જમાઈને મનાવવાની ઘણી કોશિશ કરી કે અત્યારે શુક્ર અસ્ત છે તમે દીકરીને ના લઈ જાઓ સાસરીએ તો સારું પરંતુ ધનિક પુત્ર તો જીદે ચડ્યા હતા તેઓ તો કન્યાને કન્યાના માતા પિતા પાસેથી વિદાય માગવા લાગ્યા અને કન્યાના માતા પિતાએ પણ પરાણે પોતાની દીકરીને વિદાય કરવી પડી આખે જમાઈ પાસે ચાલે પણ શું વિદાય પછી પતિ પત્ની શહેર તરફ નીકળ્યા ત્યારના જમાનામાં બેલગાડી હતી બેલગાડી એટલે કે બળદગાડી બળદગાડીમાં બેઠા ત્યાં બળદગાડીનું પૈડું નીકળી ગયું એના કારણે બળદનો એક પગ પણ તૂટી ગયો પતિ પત્ની બંનેને પણ ભાગ્યું પછી તેઓ ચાલતા થયા થોડે દૂર જતા ડાકુઓએ તેની ઉપર હુમલો કર્યો લૂંટારુઓ આવીને પતિ પત્નીને લૂંટી ગયા ત્યારબાદ ફરી આગળ વધવા લાગ્યા પતિ પત્ની આગળ વધતા ધનિક પુત્રને સાપે ડંખ માર્યો ગામની નજીક હતા એટલે વહુએ પોતાના સસરાને બોલાવ્યા પિતાએ વેદને બોલાવ્યા વૈદ્ય તો આવ્યા પરંતુ વૈદ્યએ કહ્યું કે દીકરો તમારો ત્રણ દિવસમાં મરી જશે જ્યારે બ્રાહ્મણ મિત્રને આ વાતની ખબર પડી ત્યારે તે ધનિક પુત્રને ઘેરે મિત્રને ઘેરે પહોંચી ગયું અને માતા પિતાને શુક્રપ્રદોષનું વ્રત કરવા સલાહ આપવા લાગ્યો ત્યારે આ ધનિક પુત્રના માતા શુક્ર શુક્રપ્રદોષનું વ્રત કર્યું અને ધનિક પુત્રની પત્નીએ પણ આ વ્રતનો આરંભ કર્યો ત્યારે જે બ્રાહ્મણ મિત્ર હતો તેને ધનિકને કહ્યું કે તમે બહુને પોતાને પિયર મોકલી દો અને ફરી જ્યારે આ મારા મિત્રની હાલત સારી થઈ જાય શુક્રદેવ ઉદય પામે ત્યારે તમે નવી દુલ્હનને ઘેરે લાવજો જેથી વિઘ્ન સંકટ માટે જ્યારે પોતાની ભૂલનો અહેસાસ આ યુવકને થયો ત્યારે તે ભગવાન શુક્રદેવને ગ્રહ દેવતાની ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો અને આશીર્વાદ માંગવા લાગ્યો કે હે શુક્રદેવ મને ક્ષમા કરો મારું લગ્ન લગ્નજીવન ખોરંભાયું છે મારું લગ્ન જીવન અસ્તવ્યસ્ત થવા લાગ્યું છે હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં આવી દશા થઈ છે હે પ્રભુ અમને પતિ પત્નીને સુખ શાંતિ પ્રદાન કરો અને ત્યારે તેને મનોમન પ્રાર્થના કરી કે હે શુક્રદેવ હું આથી હું અને મારી પત્ની બંને શુક્રવારનું વ્રત કરીશું શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરીશું હે પ્રભુ અમારી ઉપર દયા દ્રષ્ટિ રાખજો યુવકની આ પ્રાર્થના સાંભળીને શુક્રદેવ અત્યંત પ્રસન્ન થયા અને તેમને શુભતા માટે આશીર્વાદ પણ આપ્યા શુક્રદેવની કૃપાથી તેનું નસીબ ચમક્યું આકાશમાં શુક્રગ્રહનો તારો ચમક્યો અને એ દરમિયાન તે પોતાની પત્નીને ફરીથી પાછો લઈ આવ્યો ઘેરે અને શુક્રવારનો ઉપવાસ શુક્રવારની પૂજા કરીને પતિ પત્ની બંને પોતાના વૈવાહિક જીવનને વ્યતીત કરવા લાગ્યા સુખપૂર્વક આમ શુક્રવારનું સુખ જીવનમાં હે શુક્રદેવ તમારી આ કથા કહેનાર કથા સાંભળનાર તમારું વ્રત કરનાર શુક્રવારના દિવસે આપનું પૂજન કરનાર આપના મંત્ર જપ કરનાર સૌ ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો બોલો શુક્રદેવની જે તો મિત્રો આપણે સાંભળી શુક્ર ગ્રહની વાર્તા હવે આપણે સાંભળીએ મા વૈભવલક્ષ્મીની વ્રત કથા ઓમ શ્રી મહાલક્ષ્મી જ ચમહે વિષ્ણુ પત્ની જ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જે વૈભવલક્ષ્મી વ્રત કથા યા રક્તાંબુજવાસીની વિલસીની ચંડાસુ તેજસ્વીની યા રક્તા રુધિંબરા હરિસખી યા શ્રી મનહોલાદિની યારત્ના કરમંથના પ્રગટિતા વિષ્ણુ સ્વયા ગેહિની સામામ પાતુ મનોરમા ભગવતી લક્ષ્મી જ પદ્માવતી અર્થાત જે લાલ કમળમાં રહે છે જે શોભા આપનારી છે જે પ્રચંડ તેજ કિરણો ધરાવે છે જે સંપૂર્ણપણે લાલ છે જે રુધિરુપી વસ્ત્રો ધરાવે છે જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે જે લક્ષ્મી મનને આનંદ આપે છે જે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલા છે જે પોતે વિષ્ણુ ભગવાનના પત્ની છે જે પદ્મમાંથી જન્મેલા છે અને જે અતિશય પૂજ્ય છે તેવા હે લક્ષ્મી દેવીજી મારી રક્ષા કરો આ રીતે લક્ષ્મી સ્તવનનો પાઠ કરીને ત્યારબાદ અષ્ટલક્ષ્મી માતાજીને પ્રણામ કરવાના હોય છે જય મા ગજલક્ષ્મીમાં જય મા અધિલક્ષ્મીમાં જય મા વિજયાલક્ષ્મી મા જય મા ઐશ્વર્યલક્ષ્મી મા જય મા વીરલક્ષ્મી મા જય મા ધાન્યલક્ષ્મી મા જય મા સંતાન લક્ષ્મી મા ત્યારબાદ શ્રીયંત્રનું પૂજન કરીને શ્રીયંત્રને પ્રણામ કરીશું સાક્ષાત શ્રીયંત્ર માતા મહાલક્ષ્મીનું સ્વરૂપ છે માટે વૈભવલક્ષ્મી વ્રત કરનારે શ્રીયંત્રનું પૂજન અવશ્ય કરવું જોઈએ અથવા જો શ્રીયંત્ર ઉપલબ્ધ ન હોય પાસે તો મનમાં શ્રીયંત્રની ભાવના કરીને પ્રણામ કરવા જોઈએ આ વિધિ પૂર્ણ થાય ત્યારબાદ વૈભવલક્ષ્મી વ્રતની કથા સંભળાય છે બોલો માતા મહાલક્ષ્મી વૈભવ લક્ષ્મીની જય વૈભવલક્ષ્મી વ્રતની કથા એક ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે આ શહેરમાં માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતાન હતા કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી ન હતી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં બદીઓનો પાર ન હતો દારૂ જુગાર રેસ સટ્ટો વ્યભિચાર ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવત છે કે હજારો નિરાશામાં એક મરાશા છુપાઈ હોય છે તેમ આટલી બધી બદીઓ હોવા છતાં પણ શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો શીલા ધાર્મિક કૃતિની અને સંતોષી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવન જીવતા હતા તેઓ કોઈની નિંદા ગુથલી કરતા ન હતા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા એમનો સંસાર આદર્શ સંસાર હતો શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા શિલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો પણ કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી માણસનું ભાગ્ય ઘડીકમાં રાજાને રંક બનાવે છે અને રંગને રાજા બનાવે છે શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવવાના બાકી હશે તે તેને નબળી સોબત થઈ અને કહ્યું છે કે સોબત તેવી અસર એ ન્યાયે તેને રાતો રાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા આથી તે અવળે ધંધે ચડી ગયો કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો યાની કે રસ્તે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ શહેરમાં દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે બદીઓ બરાબર ભૂલી ફાલી હતી તેમાં શીલાનો પતિ પણ ફસાયો ભાઈબંધ દોસ્તો સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો રાતો રાત પૈસાદાર થવાના લોભે દોસ્તોની ચઢાવણીથી તેને રેસ જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા બેરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાઈ ગયો સુખેથી ખાવા પીવાને બદલે તેને બે ટંકના પણ સાસા પડવા લાગ્યા શીલાને પતિની ગાળો ખાવાનો વખત આવ્યો શિલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી તેને પતિના વર્તનથી ખૂબ દુઃખ થયું પણ તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે એટલે દુઃખ પછી સુખ આવશે જ એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી આવી રીતે શિલા અસહ્ય દુઃખને સહન કરતાં કરતાં પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરે તેને બાણે આવીને કોઈ ઊભું રહ્યું શીલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે મારે ત્યાં આવી વખતે કોણ આવ્યું હશે તેમ છતાં બારણે આવેલાનો આદર કરવો આવા આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને બારણું ઉઘાડ્યું જોયું તો સામે એક માજી ઉભેલા હતા માજી ઉંમરે મોટા દેખાતા હતા પરંતુ એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો એમને જોતાં શીલાના મનમાં અપાર શાંતિ વળી જોકે તે માજીને ઓળખતી ન હતી છતાં માજીને જોતાં જ તેના મનમાં આનંદ આનંદ વ્યાપી ગયો તેણે માજીને આવકાર આપીને ઘરમાં તેડ્યા અને એકમાત્ર રહેલી ફાટી તૂટી સાદડી પર સંકોચથી બેસાડ્યા માજીએ કહ્યું કેમ શીલા મને ઓળખી નહીં કે શું શિલાએ સંકોચથી કહ્યું મા તમને જોતાં જ બહુ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે કે જાણે ઘણા દિવસથી હું તમને શોધતી હતી તે તમે જ છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કેમ બેન ભૂલી ગઈ કે શું દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવડી લાઈને ચડી ગયો એટલે શીલા દુઃખી દુઃખી થઈ ગઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે જતી ન હતી બહારના લોકો સાથે ભળતા તેને શરમ આવતી હતી તે યાદ કરવા પણ આ માજી તો યાદ જ ન આવ્યા આથી માજીએ કહ્યું તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે કંઈ સાજી માંદી તો નથી થઈ ગઈ ને આમ વિચારીને હું તારી ખબર કાઢવા આવી છું માજીના અતિ પ્રેમાળ શબ્દોથી શીલાનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા માજી આગળ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી આ જોઈને માજી તેની નજીક ગયા તેની વાસે હાથ ફેરવીને સાંત્વના આપવા માંડ્યા માજીએ કહ્યું બહેન સુખ અને દુઃખ તો તડકા છાંયડા જેવા છે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવે જ છે તું હૈયે ધીરજ રાખ તારા દુઃખની વાત મને કહે તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ ઉપાય મળી આવશે માજીની વાત સાંભળીને શીલાના મનને શાંતિ થઈ તેણે માજીને કહ્યું મા મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા પતિ પણ સુશીલ હતા ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે ખરાબ લતે ચઢીને તેમણે બધું પાયમાલ કરી નાખ્યું છે અને અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ ત્યારે માજીએ કહ્યું બહેન કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે માટે તું ચિંતા ન કર હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે અને સુખના દિવસો જરૂર આવશે તું તો લક્ષ્મીજીની ભક્ત છે મા લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાના અવતાર છે પોતાના ભક્તો ઉપર તેઓ હંમેશા દયા ભાવ રાખે છે માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીનું વ્રત કર સૌ સારાવાના થશે મા લક્ષ્મીનું વ્રત કરવાની વાત સાંભળીને શિલાના મોં પર ચમકાવી ગઈ તેણે માજીને પૂછ્યું મા વૈભવલક્ષ્મી વ્રત કેવી રીતે થાય તે મને કહો હું તે વ્રત જરૂર કરીશ ત્યારે માજીએ કહ્યું બહેન મા વૈભવલક્ષ્મીનું વ્રત બહુ સહેલું છે તેને વરદલક્ષ્મી વ્રત અથવા લક્ષ્મી વ્રત પણ કહેવાય છે આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને સુખ સંપત્તિ યશ પ્રાપ્ત કરે છે આમ કહીને માજીએ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડી બહેન વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું સાધુ વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પરંતુ એવું નથી વ્રત હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવું જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ તેનું ફળ મળતું હોત તો આજે બધા લાખો પતિ બની ગયા હોત સાચી વાત તો એ છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ વ્રતની ઉજવણી પણ વિધિસર અને શાસ્ત્રીય રીતે કરવી જોઈએ તો જ વૈભવ લક્ષ્મી વ્રતનું ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને મનમાં જય મહાલક્ષ્મી જય મહાલક્ષ્મી એમ બોલતા રહેવું કોઈની નિંદા ન કરવી સાંજે દીવાબત્તી ટાણે હાથ પગ ધોઈને એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું સામે પાટલો ગોઠવવો તેના પર ધોયેલો સ્વચ્છ રૂમાલ પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરવી તે ઢગલી પર પાણીનો ભરેલો તાંબાનો લોટો મૂકવો લોટા પર નાની વાટકીમાં એક સોનાનો દાગીનો મૂકવો સોનાનો ન હોય તો ચાંદીનો અથવા રોકડો રૂપિયો પણ ચાલે પછી ઘીનો દીવો કરીને અગરબત્તી પ્રગટાવવી મહાલક્ષ્મીજીના ઘણા સ્વરૂપ છે વળી મહાલક્ષ્મી શ્રીયંત્રથી જ રીજે છે એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્રનું પૂજન કરવું જોઈએ ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યાર પછી વાટકીમાના દાગીના કે રૂપિયાને હળદર કંકુ અને ચોખા ચડાવીને પૂજન કરવું લાલ રંગનું ફૂલ ચઢાવવું સાંજે બનાવેલી કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવવી ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અગિયાર વાર સાચા હૃદયથી જય લક્ષ્મી જય મહાલક્ષ્મી બોલવું પછી પ્રસાદ વહેંચવો ત્યારબાદ વાટકી માનો દાગીનો કે રૂપિયો કાઢી લેવો લોટાનું પાણી તુલસી ક્યારે રેડી દેવું ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા આમ શાસ્ત્રી વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થાય છે ધનને છેલ થાય છે સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુવારી કન્યાના કોટ પૂરા થાય છે શિલા સાંભળીને ઘણી ખુશ થઈ તેણે પૂછ્યું મા તમે મને વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ પરંતુ આ વ્રત કેટલો વખત કરવું તથા તેનું ઉજવણું કઈ રીતે કરવું તે કૃપા કરીને મને જણાવો ત્યારે માજીએ કહ્યું બહેન ઘણા લોકો કહે છે કે લક્ષ્મી વ્રત ગમે તેમ કરવું પરંતુ એ વાત સાચી નથી લક્ષ્મી વ્રત લક્ષ્મીજીનું વ્રત છે તે અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવાનું હોય છે આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમજ વ્રતનું પૂજન વિધિ કરી નાળિયેર વધેરવું આ દિવસે ખીરનો પ્રસાદ ધરાવવો તે પછી સાત સાતકુવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાણલો કરીને લક્ષ્મી વ્રતની એક એક પુસ્તિકા ભેટ આપી શકાય છે ધનલક્ષ્મી સ્વરૂપ માતાનો પ્રસાદ આપવો ત્યારબાદ માની છબીને વંદન કરીને લક્ષ્મીજીનું આ સ્વરૂપ જે વૈભવ આપનારું છે તેને મનોમન પ્રાર્થના કરવી હે મા ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું વૈભવ લક્ષ્મી વ્રત કર્યું છે તો માતાજી અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારી કન્યાના કોડ પૂરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અમને સૌને સુખી કરજો ત્યારબાદ માની છબીને વંદન કરીને આંખે આસકા લેવી અને માનો જયકારો બોલાવો માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળીને શિલાએ આંખો બંધ કરીને મનમાં ને મનમાં ત્યારે જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક શાસ્ત્રી રીતે વૈભવલક્ષ્મી વ્રત એકવીસ શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ શિલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો ત્યાં કોઈ ન મળે તે નવાઈ પામી કે માજી ગયા ક્યાં આ માજી તે બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત માતા લક્ષ્મી હતા શીલા લક્ષ્મીજીની ભક્ત હતી તેથી તેઓ ભક્તને રસ્તો બતાવવા માટે માજીનું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા બીજે દિવસે શુક્રવાર હતો સવારે નાય ધોઈને મનમાં ને મનમાં શ્રદ્ધાથી તેણે જય લક્ષ્મી જય મહા લક્ષ્મીનું રટણ કરવા માંડ્યું સાંજ પડી એટલે દીવા ટાણું થયું હાથ પગ ધોઈને શિલાપુર વ દિશા તરફ મોં કરીને બેઠી ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિ દેવે ખરાબ સોબતે ચઢીને બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા છતાં નાકમાંની જડ રહી ગઈ હતી તે કાઢીને ધોઈને તેણે વાટકીમાં મૂકી સામે પાટલા પર રૂમાલ પાથરીને તેના ઉપર ચોખાની નાની ઢગલી કરીને તાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના પર જડવાળી વાટકી મૂકી પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવ લક્ષ્મી વ્રત કર્યું ઘરમાં ચપટી ખાંડ હતી તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો તે દિવસે તેના પતિએ તેને મારઝુડ ન કરી તેને ઘણો આનંદ થયો સિલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી વૈભવ લક્ષ્મી વ્રત કર્યું એકવીસમાં શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કર્યું સાત સ્ત્રીઓને વૈભવલક્ષ્મી વ્રતની સાત ચોપડી ભેટ આપી પછી માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને ભાવથી મનોમન પ્રાર્થના કરવા લાગી હે મા ધનલક્ષ્મી મેં તમારા વૈભવલક્ષ્મી વ્રતની માનતા માનેલી તે આજે હું પૂર્ણ કરું છું હે મા અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારીના કોડ પૂરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અમને સૌને સુખી કરજો આમ બોલીને લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને આંખે આસકા લગાડી અને માનો જયકારો બોલાવ્યો બોલો મા લક્ષ્મીની જય આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શિલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તે તેને ફળ્યું તેનો પતિ જે ખરાબ સોબતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યો વૈભવ વૈભવલક્ષ્મી વ્રતના પ્રભાવથી તેને ધાર્યાથી પણ વધુ નફો થવા લાગ્યો તેણે તરત જ શિલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા ઘરમાં ધનની રેલમ જેલ થઈ ગઈ ફરી તે સુશીલ અને ધાર્મિક બની ગયો ઘરમાં ફરી પહેલાંના જેવી સુખ શાંતિ છવાઈ ગઈ વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈને મહોલ્લાની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી હે મા ધનલક્ષ્મી તમે જેવા શિલાને ફળ્યા તેવા સૌને ફળજો સૌના મનની વાત પૂરી કરજો સૌને સુખ શાંતિ આપજો જય ધનલક્ષ્મી મા જય વૈભવલક્ષ્મી મા તો મિત્રો આપણે સાંભળીએ વ્રત વ્રતકથા હવે આપણે સાંભળીએ મા સંતોષી માતાની વ્રતકથા ઓમ શ્રી સંતોષી મહામાયા ગજાનંદીની શુક્રવાર પ્રિયે દેવી નારાયણી નમસ્તુ તે બોલો માતા સંતોષીની છે સંતોષી માતાની વ્રત કથા એક ગામમાં એક ડોસી રહે તેને સાત દીકરા છ દીકરા કમાવાવાળા અને સાતમો દીકરો અડખામણો ડોસીમાં તો જે કમાતા હતા તે દીકરાઓને સારું સારું ખવડાવે આગ્રહ કરી કરીને ખવડાવે પરંતુ જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે સાતમા દીકરા અને તેની વહુને ખવડાવે વહુ બિચારી આ બધું બેઠી બેઠી જુએ અને મનમાં ને મનમાં બળ્યા કરે પણ થાય શું કરે શું એક વખત એનાથી રહેવાયું નહીં એટલે તેણે તેના પતિને કહ્યું કે તમે તો સાવ ભોળા ભટ્ટ જેવા છો ત્યારે પતિ કહે છે કેમ કેમ શું વહુ કહે છે તમારા બા તમારા છ ભાઈઓને સારી રીતે જમાડે છે અને તમને તો એનું એઠું વધ્યું હોય તે આપે છે ત્યારે પતિ કહે છે હસે આમ કરતાં કરતા દિવસ પસાર થવા લાગ્યા થોડા દિવસ પછી ગણપતિ ચોથનો દિવસ આવ્યો એ દિવસે ઘરમાં ચૂરમાના લાડુ બનાવવામાં આવ્યા હતા ડોસીમાં તો બધા દીકરાઓને જમવા બેસાડે છે તેમાં આગ્રહ કરી કરીને છ પુત્રોને તો સાચા ઘીના ચૂરમાના લાડુ જમાડ્યા અને છએ જે વધ્યું ઘટ્યું હતું તે એક થાળીમાં ભેગું કરીને તે ડોસીમાએ પેલા નાના દીકરાને બૂમ પાડીને જમવા માટે બોલાવ્યો ત્યારે નાનો દીકરો માતાની આ બધી ક્રિયાઓ જોતો હતો માતાએ બૂમ પાડી એટલે નાનો દીકરો આવી ગયો ત્યારે માતાએ કહ્યું બેટા આલે તું જમી લે માતાની વાત સાંભળીને દીકરાના આંખમાં આંસુ આવી ગયા કંઠ રૂંધાઈ ગયો ગળું ગળગળું થઈ ગયું કારણ કે માતાએ છયે ભાઈઓનું વધ્યું ઘટ્યું તે પોતાને આપ્યું હતું ત્યારે નાનો દીકરો માતાને કહે છે બા આજે મારી તબિયત સારી નથી એટલે મારે જમવું નથી ત્યારે માતા કહે છે કે જે ભાવે તે ખાઈ લે દીકરા ત્યારે દીકરો કહે છે ના બા આજે ખરેખર ભૂખ નથી માતા કહે છે સારું બેટા જેવી તારી મરજી માએ કહ્યું કે તરત જ દીકરો તો તેની પત્ની પાસે ગયો અને પત્નીને કહેવા લાગ્યો હું દૂર દૂર કમાવા માટે જાઉં છું માટે મારા માટે ભાતું તૈયાર કરી દે ત્યારે એની પત્નીએ ભાતું તૈયાર કરી આપ્યું આ ભાતાની સાથે તેને બે જોડી કપડાંની એક પોટલી પણ બાંધી આપી અને પતિ તો કમાવા ઉપડ્યા ત્યારે પતિએ પત્નીને કહ્યું કે મારી પાસે આ સોનાની એક વિટી છે તું એંધાણી રૂપે સાચવ અને મને પણ કંઈક એંધાણી આપ ત્યારે પત્ની કહે છે મારી પાસે તો કંઈ નથી પણ લો આ થાપો એ જ મારું સંભાળું પત્ની છાણા થાપતી હતી તે છાણાનો થાપો એક વસ્ત્રમાં કરી દીધો અને પતિને આપી દીધો અને પત્નીએ કહ્યું કે ભગવાન તમને સાજા નરવા રાખે એમ કહીને પતિને રવાના કર્યા પતિ તો વિદાય થઈને ચાલી નીકળ્યા ચાલતા ચાલતા એક ગામ પાસે આવ્યા એ ગામમાં એક મોટા વેપારી હતા ત્યાં વણોતરા તરીકે રહ્યા એ વેપારમાં ખૂબ જ ધ્યાન આપે એથી શેઠ ખૂબ જ પ્રસન્ન થયા પરિણામે શેઠે તેને મેનેજર બનાવ્યો અને છેવટે તેની સચ્ચાઈ અને મહેનતને જોઈને તેને ભાગીદાર બનાવી દીધો આ બાજુ તેની પત્ની ખૂબ જ દુઃખી થતી હતી તેની પત્ની પાસે બધા ઘરનું કામ કરાવતા સાસુ જેઠ જેઠાણી એક દિવસની વાત છે આ નાની વહુ તો જંગલમાં લાકડા કાપવા ગઈ રસ્તામાં જતાં જતાં એણે જોયું કે ઘણી સ્ત્રીઓ કંઈક વ્રત કરતી હતી આથી એ સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી બહેનો તમે ક્યુ વ્રત કરો છો અને ત્યારે બહેનો કહે છે કે અમે સંતોષી માનું વ્રત કરીએ છીએ આ વ્રત કરવાથી શું લાભ થાય છે નાની વહુ કહે છે ત્યારે બહેનો કહે છે આ વ્રત કરવાથી આપણા દુઃખ ટળે છે સુખ તથા સંપત્તિ મળે છે વળી કુંવારી કન્યા હોય તો એને મનગમતો વર પ્રાપ્ત થાય છે જો કોઈનો પતિ પરદેશ ગયો હોય તો સાચો નરવો ઘેરે પાછો આવે છે વાંજિયાનું મેણું ટળે છે વાંજિયાની ઘેરે પારણા બંધાય છે આમ આ વ્રત કરનારની બધી મનોકામના પૂર્ણ થાય છે ત્યારે નાની વહુ કહે છે બહેનો આ વ્રત કેવી રીતે કરવું તે મને કહો ત્યારે બહેનો કહે છે આ વ્રત કરવાનું તો ઘણું સહેલું છે દર શુક્રવારે જમ્યા પહેલાં સંતોષી માની વાર્તા સાંભળવી ઘીનો દીવો કરવો એની આગળ કુંભ મૂકવો મુઠ્ઠી ચણા અને ગોળ પ્રસાદમાં ધરવો કોઈના ગ્રહ સારા હોય તો શુભ પરિણામ તુરંત મળે છે અને નબળા ગ્રહ હોય તો થોડું મોડું પરિણામ મળે છે નાની બહુઆ સાંભળીને કહે છે કે આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું ત્યારે બહેનો કહે છે કે આ વ્રત સોળ શુક્રવારનું હોય છે સોળ શુક્રવાર પૂરા થાય ખીર અને ચણાનું શાક બનાવવું અને પૂરી પણ બનાવી શકાય ત્યારબાદ કુટુંબના કે પાડોશના આઠ નાના બાળકોને જમાડવા દરેકને યથાશક્તિ દાન પુણ્ય કરવું અને આ વ્રતનું ઉજવણું કરવું ત્યારે નાની બહુ કહે છે ભલે આમ કહીને તે તો ચાલી નીકળી અને એ દિવસે જ શુક્રવાર હતો ત્યારથી જ તેણે મનમાં અને મનમાં સંતોષીમાને પ્રાર્થના કરી અને શુક્રવારનું વ્રત કરીશ તેવો સંકલ્પ કર્યો શુક્રવારનું વ્રત શરૂ કરી દીધું આમ એણે ત્રણ શુક્રવાર કર્યા ત્યાં જ તેના પતિએ તેને સો રૂપિયાનું મની ઓર્ડર કર્યું એટલે એની જેઠાણી તો ચીડાવા લાગી પરંતુ નાની વહુ બિચારી ભોળી હતી એ તો માતાજીના મંદિરે જઈને માતાજીને કહેવા લાગી માતાજી માતાજી મારે પૈસાને શું કરવા છે મારે તો એમનું મોઢું જોવું છે વર્ષો વીતી ગયા છે ત્યારે અચાનક જ માતાજીની મૂર્તિ જાણે બોલે છે એમ માના આશીર્વાદ મળે છે કે જા દીકરી તારો પતિ સાજો નરવો ઘેરે આવશે એટલે ચિંતા કરીશ નહીં માતાજીના આવા આશીર્વાદ પ્રાપ્ત કરીને નાની વહુ તો હરખાતી હરખાતી ઘેરે ગઈ આ બાજુ માએ તેના પતિને સ્વપ્નમાં કહ્યું કે તારી પત્ની તને યાદ કરે છે તું ઘેરે જા ઘણા વર્ષો થઈ ગયા ઘેરે આટો દઈ આવ ત્યારે પતિને પણ એમ થાય છે કે લાવ પત્નીને મળી આવું પતિ પણ વેપાર ધંધામાં અઢળક સંપત્તિ પ્રાપ્ત કરીને ધન કમાઈને પત્નીને મળવા આવે છે પતિ તો ઘેરે આવે છે ત્યારે જુએ છે કે પોતાની પત્નીને તો ઘણો ત્રાસ ભોગવવો પડે છે આજના દિવસે નાની વહુ તો લાકડા કાપીને ઘેરે આવતી રસ્તામાં માતાજીનું મંદિર આવે છે ત્યાં થાક ખાવા બેહે છે ત્યારે માતાજી તેને કહે છે દીકરી આજે તારો પતિ ઘેરે આવ્યો છે એટલે ઘેરે જલ્દીથી જા અને મોટેથી આ કહે છે જંગલમાંથી લાકડા લાવી છું જાડા લોટની ભાખરી ખાવા દો ફૂટલા ડબલામાં પાણી પીવા દો ત્યારે નાની વહુએ ઘેરે જઈને આ જ પ્રમાણે કહ્યું એ જ વખતે તેનો પતિ આવીને ઓસરીમાં જ હિંડોળા પાટે બેઠો હતો આ સાંભળીને સાસુની પોલ ખુલી ગઈ સાસુએ નાના દીકરાને ઘણા કાલાવાલા કર્યા કારણ કે ધન કમાઈને જો આવ્યો હતો પણ હવે શું વળે નાનો દીકરો સમજી ગયો કે પોતે ઘણું ધન કમાઈને આવ્યો છે તેથી તેની આગતા સાગતા થાય છે નાની વહુનો પતિ તો ઘણું ધન કમાઈને આવ્યો એટલે સૌ કોઈ સુખ શાંતિથી રહેવા લાગ્યા નાની વહુ તો જાણે ઠાઠ માઠમાં રાણીના જેવું જીવન જીવવા લાગી એક દિવસ નાની વહુએ તેના પતિને કહ્યું કે આજે મારે સંતોષી માનું વ્રત છે તેનું ઉદ્યાપન કરવાનું છે ત્યારે પતિ કહે છે કે ખુશીથી માનું ઉદ્યાપન કર ઉદ્યાપનની તૈયારી કરવા લાગી વહુ તો અને જેઠાણીના નાના બાળકોને ભોજન માટે બોલાવા ગઈ ત્યારે જેઠાણીએ તેના બાળકોને સમજાવી દીધા કે ભોજન વખતે જ તમે તમારી કાકી પાસેથી ખટાઈ માંગજો જેથી તેનું ઉદ્યાપન ન થઈ શકે અને બાળકો તો ભોળા હોય છે તેની માતાએ જે શીખવાડ્યું હતું એ જ પ્રમાણે તેઓ તેની કાકી એટલે કે નાની વહુના ઘેરે જમવા આવ્યા જમવા બેઠા કે તુરંત નાની વહુએ ખીર પૂરીનો પ્રસાદ પીરસ્યો પરંતુ બાળકો તો જીદ કરવા લાગ્યા કે અમારે તો ખટાઈ જ ખાવી છે તમે અમને ખટાઈ આપો ત્યારે નાની વહુ ઘણું સમજાવે છે કે આ સંતોષી માનું વ્રત છે માટે પહેલાં પ્રસાદ લઈ લ્યો પરંતુ બાળકો તો ઉઠીને કહે છે નાની વહુને કે કાકી કાકી અમને પૈસા આપો તો અમે અમારી રીતના કંઈક પ્રસાદ લઈને ખાઈ લેશું ત્યારે નાની વહુ તો ભોળીને ભોળી તે તો નાના બાળકોના હાથમાં પૈસા મૂકે છે અને બાળકો તો દોડીને તે જ પૈસાથી આંબલી લઈને ખાવા લાગે છે આમ નાની વહુ ઉપર માનો કોપ ઉતરે છે માં સંતોષીમાં ગુસ્સે થાય છે ત્યારે અચાનક જ રાજાના દૂત તેના પતિને પકડવા માટે આવે છે જેઠ જેઠાણી કહેવા લાગે છે કે લ્યો ધન કમાણા અને લૂંટાવી પણ દીધું પતિ તો જેલ ભેગો થયો નાની વહુથી આ કંઈ સહન ન થયું ત્યારે તે રોતી કકડતી માના મંદિરે ગઈ અને કહેવા લાગી હે મા આ કેવી પરીક્ષા છે તમે હસાવો છો અને રોડા હોય છો ભક્તોની આવી કસોટી ત્યારે માતા કહે છે કે દીકરી તે ઉદ્યાપન જે કર્યું તેમાં વ્રતનો ભંગ થયો છે ત્યારે નાની વહુ માતાને કહેવા લાગી હે માતા મેં અપરાધ કર્યો છે મેં બાળકોને ધન આપ્યું પૈસા આપ્યા જેથી તેઓએ ખટાઈ ખાધી મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો નાની વહુ માને કહે છે હે મા હું ફરી આપના વ્રતનું ઉધ્યાપન કરીશ ત્યારે મા કહે છે કે હવે ભૂલ ન કરતી ત્યારે તે કહે છે કે હવે હું ભૂલ નહીં કરું પરંતુ હે મારા પતિ હવે ઘેરે પાછા ક્યારે આવશે ત્યારે મા કહે છે કે જા તારો પતિ રસ્તામાં જ હશે તે નીકળી ગયો છે રાહ જોતો હશે ત્યારે પત્ની પણ રસ્તામાં આવીને જુએ છે તો તેનો પતિ ત્યાં જ ઊભો છે તે પતિને કહે છે કે તમે ક્યાં ગયા હતા ત્યારે પતિ કહે છે તેની પત્નીને કે હું ઘણું ધન કમાઈને આવ્યો પરંતુ રાજાને ટેક્સ દેવાનું જ ભૂલી ગયો એટલા માટે તેમને ટેક્સ દેવા ગયો હતો અને ખુશ થઈને વહુ તો તેના પતિ સાથે ઘેરે પાછી આવે છે ફરી આવતો શુક્રવાર આવે છે ત્યારે તે પોતાના પતિને ફરી કહે છે કે મારે ફરી વખત શુક્રવારનું ઉદ્યાપન કરવું પડશે ત્યારે પતિ કહે છે કે ખુશીથી કર વહુ ફરી પોતાના જેઠ જેઠાણીના જ છોકરાઓને ભોજન માટે કહેવા જાય છે જેઠાણી પણ બીજી વખત છોકરાઓને એવું જ શીખવાડે છે કે તમે કાકી પાસે ખટાઈ જ માગજો વહુ પણ માની રૂપ ખીર બાળકોને ખાવા માટે કહે છે પરંતુ બાળકો તો ખટાઈ જ માંગે છે ત્યારે નાની વહુ બાળકોને કહે છે કે આજે ખટાઈ કોઈને નહીં મળે આ પ્રસાદ માનો છે ખાવ હોય તો ખાવ નહીંતર હમણાં હું બ્રાહ્મણના બાળકોને બોલાવીને ભોજન કરાવી દઈશ અને દક્ષિણા પણ તેને જ આપીશ અને નાની વહુએ એવું જ કર્યું બ્રાહ્મણના બાળકોને બોલાવીને ભોજન કરાવ્યું દક્ષિણા આપી જેથી મા સંતોષી પ્રસન્ન થયા માતાની કૃપાથી નવમે મે મહિને નાની વહુને ત્યાં સુંદર દીકરાએ જન્મ લીધો પુત્રનો જન્મ થતાં બંને પતિ પત્ની ખૂબ જ પ્રસન્ન થયા મંદિરે જઈને માની ભક્તિ કરે માને સાચા હૃદયથી રોજ પ્રાર્થના કરે કે હે મા અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખજો માએ પણ વિચાર્યું કે લાવને નાની વહુના ઘેરે જાઓ આમ વિચારીને મા તો નાની વહુના ઘેરે એક વૃદ્ધ ડોસીમાનું રૂપ ધારણ કરીને આવે છે મોઢા ઉપર ગોળ અને ચણા લેપાયેલા છે માના મોઢા પાસે માખીઓ બણબણે છે આ જોઈને નાની વહુની જેઠાણી અને સાસુ તો બાણું બંધ કરીને ઘરમાં જ ચાલ્યા ગયા એમને એમ થયું કે કોઈ ચૂડે લાગી છે પરંતુ નાની વહુ તો તેના સંતાનને તેડીને ત્યાં અને ત્યાં જ ઊભી રહી કારણ કે નાની વહુ સમજી ગઈ હતી કે આ બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત સંતોષીમાં આવ્યા છે સંતોષીમાં પણ નાની વહુના બાળકને રમાડવા લાગ્યા એટલામાં નાની વહુની સાસુને ક્રોધ આવ્યો અને તે બોલી કે બાળકને અંદર લઈ બાળકને નજર આવશે ત્યારે વહુ સાસુને કહે છે મા આ એ જ માં છે જેનું હું શુક્રવારે વ્રત કરતી હતી જેના કારણે મારો પતિ ધનવાન થયો અને મને પણ સંતાનની પ્રાપ્તિ થઈ ત્યારે બધા માના ચરણ પકડી લે છે જેઠ જેઠાણી સાસુમાં બધા જ માને વિનંતી કરવા લાગે છે કે હે મા અમે નાદાન છીએ હે મા અમને ક્ષમા કરજો જેઠાણી પણ માના પગ પકડીને કહે છે મા મેં તમારા વ્રતનો ભંગ કરાવ્યો હતો મારા અપરાધને ક્ષમા કરો આપ તો અપરાધને ક્ષમા કરો છો આ પ્રકારે માતાના બધા શરણે ગયા મા પ્રસન્ન થયા હે માં સંતોષી તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો મા સંતોષીની જય તો મિત્રો આપણે સાંભળી સંતોષી માતાની વ્રતકથા શુક્રવારની વ્રતકથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે દેહી સૌભાગ્યમ આરોગ્ય દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જય બોલો શુક્રવારના દેવી દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ